નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન ઉપર ભસ્તર વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલા સમયથી દિવસ તેમજ રાતે ચાલી રહ્યું હતું રેતી ખનન જેને લઈને સરકારને કરોડોનું નુકસાન થવા પામ્યું છે ત્યારે ભસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરતા રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

દરોડા પાડતા વાહન ચાલકો બે ટ્રક સહિત એક મશીન બિનવારસી મૂકીને ભાગી છૂટ્યા હતા જ્યારે બીજું એક હિટાચી મશીન રંગે હાથ ઝડપાઈ જવા પામ્યું હતું થોડા સમય પહેલાં પણ આજના સ્થળેથી મામલતદારે એક હિટાચી મશીન જપ્ત કર્યું હતું તેમ છતાં પણ રેતી ખનનની માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું છે જેમાં રાજકીય માથાઓ સામેલ હોવાના કારણે આવા રેતી ખનનના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી રહે છે આવનારા સમયમાં કોઈ મોટા રાજકીય માથામાંથી બહરા આવે તો નવાય નહીં હવે જોવાનું એ રહ્યું કે ભૂસ્તર અધિકારી દ્વારા રેડ કરી બે ટ્રક સહિત બે હિટાજી મશીન જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થળ માપની નિરીક્ષણ કરી કેટલો દંડ ફટકારે છે તે જોવું રહ્યું તેમજ આ ઉપરાંત ભરૂચ જિલ્લામાંથી અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે રેતી તેમજ માટીનું ખોદકામ ચાલી રહ્યું છે તો ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારીઓ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે